નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આગળનું જે શીખ્યા હતા એ તો યાદ રહી ગયું છે ને? હવે જો તમારી પાછી આઈડિયલ બુકમાં જુઓ, આવું છે ને ચિત્ર, 12 પેજ ઉપર છે આવું. એની અંદર તમારે આ બધું જે ટપકા ટપકા છે ને એ બધા જોઈન્ટ કરવાના છે. જોઈ લ્યો, હવે એ બાજુમાં છે. આવું પાઠ્ય પુસ્તકમાં શીખી ગયા હતા, યાદ છે ને? રાઉન્ડ હોય તો રાઉન્ડ કરવાનું છે, આવું બધું કરવાનું છે તમારે. સમજાઈ ગયું? હવે જુઓ આ શું છે, તો કે ચિત્ર વાર્તા છે. તો આમાંથી ચિત્ર વાર્તા કરવાની છે, કે આમાં જે ખૂટતું હોય ને એ બધું લખવાનું છે. તો કે એક ખાલી જગ્યા હતું, તો કે જંગલ લખવાનું. એવી રીતના જો હું બોલતી જઈશ ને, તમને જે જે ખાલી જગ્યા છે ને એ પૂરીને બતાવું છું. તેમાં બપોરે એક સિંહ સૂતો હતો. થોડા સમય બાદ એક ઉંદર તેના પર દોડાદોડી કરવા લાગ્યો. જુઓ ચિત્રમાં છે જ ને, હવે જુઓ બાજુના ચિત્રમાં શું થયું છે. અચાનક સિંહ ઊંઘમાંથી જાગી ગયો. તે ખૂબ ગુસ્સે ભરાયો. આથી ઉંદર થર થર ધ્રુજવા લાગ્યો. જુઓ સિંહ કેવો ગુસ્સે થઈ ગયો તો, છે ને? ઉંદરે હિંમત ભેગી કરી કહ્યું, મને માફ કરો, મને મારશો નહીં, હું તમને જરૂરિયાતના સમયે કામમાં આવીશ. આ સાંભળી તો સિંહે હસતા હસતા ઉંદરને છોડી દીધો. એક દિવસ એક શિકારીની ઝાડમાં સિંહ ફસાઈ ગયો. સિંહ મોટે મોટેથી ગર્જના કરવા લાગ્યો. સિંહનો અવાજ સાંભળી ઉંદર ત્યાં દોડી આવ્યો. ઉંદરે પોતાના દાંતથી ઝાડ કાપવા લાગ્યો. જુઓ ઝાડમાં છે ને સિંહભાઈ ફસાઈ ગયા છે અને ઉંદર દાંત વડે કાપે છે. થોડા સમયમાં તો ઉંદરે આખી ઝાડ કાપી નાખી. સિંહ ઝાડીમાંથી બહાર આવ્યો. તેણે ઉંદરનો આભાર માન્યો અને બંને પાકા મિત્રો બની ગયા. એટલે કે કામમાં આવ્યા ને પછી બંને મિત્રો બની ગયા. છે ને સરસ મજાની વાર્તા? એટલે જે જે ખૂટે છે ને એ બધું સરસ લખી લેવાનું. હવે આમાં તમારે તફાવત શોધવાનો છે, એટલે કે જે અલગ પડતું હોય ને તે કરવાનું છે. કે જુઓ એક પક્ષી છે, આમાં ત્રણ છે, તો એમાં રાઉન્ડ કરવાનો. પછી બોલનો કલર જુદો છે. પછી આ છે ને કૂતરો, તો કે એમાં ટપકા છે, એવું કરવાનું છે તમારે. હવે આ તો કરી હતા ને કે રસ્તો શોધવાનો છે, આ તમારે તમારા હોમવર્કની અંદર જાતે કરવાનું છે, કે રસ્તો શોધીને પહોંચવાનું છે. હવે આ શું છે, છાપકામ કરવાની છે, કે જુદી જુદી રીતે છાપકામ છે. તો કે આ પીછા છે, આ ભીંડાની છાપ છે, આ સિક્કા છે. એવી જ રીતના તમારે આ બધી છાપકામથી કે કોઈ પણ ફૂલ બનાવવાનું કે એવું ચિત્ર બનાવવાનું, એ તમારે આ પાછળના પેજમાં મમ્મી પપ્પાની મદદથી બનાવવાનું છે. આ શું છે, તો કે જુઓ આ માટીમાંથી રમકડું બનાવ્યું છે, માછલી બનાવી. કે તમારે માટી હોય ને, આપણે પેલા દાદા દાદીને પૂછજો તમારા ઘરમાં કે માટીમાંથી રમકડા કેમ બને, એની મદદથી જુઓ. એ પેલા આવો આકાર બનાવવાનો છે, પછી એને પાછળ આવી રીતના જોઈન્ટ કરી દેવાનું, પછી આંખ બનાવવાની, પછી આંખ બનાવીને એવી રીતના આમાં કલર કરવાનો. એટલે કલર કરી લેવો ને, આવા ટપકા બનાવી દેવાના, બની ગઈ ને માછલી. એવું પણ તમારે જાત જાતના માટીના રમકડા બનાવવાના, તમને જે આવડે તે, ફ્રૂટના કે શાકભાજી કે કોઈ પણ બનાવવાના છે. હવે જુઓ આ શું છે, કોણ કેવું, એટલે એનો અભિનય કરવાનો છે. કે આ જુઓ દાદીમાં કેવી રીતે ચાલે છે, તો કે એનો અભિનય કરવાનો, કેમ ચાલતા હોય એવું નાટક આપણે કરતા કે દાદીમાં આમ ચાલે છે એવું. હાથી કેવી રીતે ચાલે અને સૂંઢ કેવી રીતે હલાવે. ડોક્ટર બીમાર માણસને કેવી રીતે તપાસ કરે છે, તેવો અભિનય કરવાનો છે. હવે જો આ છે ને પ્રશ્નોના જવાબ છે, એ તમને મેં લખીને પણ બતાવ્યા છે અને બોલીને પણ સંભળાવું છું. જો શાક લ્યો, કોઈ શાક લ્યો એવું કોણ બોલે, તો કે શાકભાજી વાળા. પસ્તી વાળા ભાઈ પસ્તી શું બોલીને ઉઘરાવે છે, તો કે પસ્તી આપો એમ, જૂની કોઈ પણ પસ્તી હોય તો પસ્તી આપો એવું. તમારે ઘરે દૂધ આપવા આવતા માણસને તમે શું કહો, તો કે દૂધવાળા ભાઈ, એવું તમારે લખવાનું છે. હવે આ જુઓ આ શું છે, તો કે સાચો જવાબ હોય ને એ સામે રાઈટ કરવાનું. ડોક્ટર જેના વડે હૃદયના ધબકારા તપાસે તે સાધનને શું કહેવાય, તો કે સ્ટેથોસ્કોપ. બરાબર, એની સામે રાઈટ કરવાનું. દૂધવાળાનું સાધન કયું છે, તો કે કેન. પસ્તીવાળા ભાઈ શું વાપરે, આમાંથી શું વાપરે છે, તો કે વજન કાંટો, એમાં રાઈટ કરવાનું. શાકભાજી વેચનાર શું વાપરે, એની પાસે શું હોય,
थर्मोमीटर હોય ન હોય ત્રાજુ એમાં રાઈટ કરવાનું. હવે જુઓ છો આ શું બતાવ્યું છે તમને, તો કે નીચે આપેલી પ્રવૃત્તિઓ કરો અને તમારી પ્રવૃત્તિઓના આધારે દરેક ચિત્રની નીચે આપેલા સાચા વિકલ્પ પર રાઈટ કરવાનું છે. હવે આ શું કરે છે, પાણી રેડે છે તો ગ્લાસ ભરાઈ ગયો કે ગ્લાસ આખો ભરાયો નહીં, તો આ બધું પાણી રેડી દે આખો ભરાઈ જાય ને તો આખા સામે રાઈટ કરવાનો. પછી ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો તો રેતી પાણી કરતા ભારે લાગી કે રેતી પાણી કરતા હલકી લાગે, તો કે ભારે લાગે તો એમાં રાઈટ કરવાનું. તો કે 10 લખોટીઓ દૂરથી ડોલમાં નાખો, તો જુઓ કેટલી લખોટી છે અંદર ડોલમાં નાખી છે, એ 7 લખોટી છે. તો એવી રીતના જવાબ લખવાનો છે. પછી પહેલી જ વારમાં એમ કે સોયનો દોરો પોરવતા આવડે, એક વારમાં પોરવાય જાય કોઈ દી સોયનો દોરો નહીં, 2-3 વાર કરો ત્યારે થાય એમ. પછી હથેળીમાં પેન્સિલ ઊભી રાખો, જો ઊભી રાખી છે તો કે ઊભી રહી કે ન રહી, તો કે ઊભી રહી, તો કે રાઈટ. હવે આમાં શું છે, ફુગ્ગાને નળમાં ભરાવી પાણી ભરો તો શું થાય, ફુગ્ગો મોટો થયો, એમાં રાઈટ કરવાનું છે કે મેં તો ફુગ્ગો પાડેલ છે, એનું ગીત ગાવાનું છે એમ. હવે એમાં જુઓ લોકો ક્યાં ક્યાં પ્રાણીઓ પાડે, કયું પ્રાણી પાડે, તો કે કુરકુર્યું, એટલે કે ઓલું બચ્ચું હોય ને જે એને આપણે કુરકુર્યું કે એમ. ગાય, સિંહને વાઘ પાડે, તો કે નહીં, તો આ બેમાં રાઈટ. બાળકે શું પાડ્યું છે, ફુગ્ગો. ફુગ્ગામાંથી કોના જેવી આકૃતિ બનાવી શકાય, તો કે જોકર અને કબૂતર જેવી. જો દેખાય છે ને ચિત્રમાં, બહુ આગળ આપેલું છે ચિત્ર, એની અંદર છે. જોકરના માથે શું હોય છે, ટકો. મને દોરી સાથે બાંધે તો હું ઉપર ઉપર જાઉં છું, હું કોણ છું, ફુગ્ગો. લાકડી ઉપર ફુગ્ગો બાંધતા સાયકલ શું બની જાય છે, સ્કૂટર. તમે આગળ જોયું કે માં ટમેટું રે ટમેટું એ રમત રમતા હતા, એવી બીજી કઈ રમત રમાય, તો કે નદી પર્વત સાત તાળી આંધ્રો પાડો તેવી. નીચેનામાંથી કઈ રમત ઘરમાં રહીને રમી શકાય છે, તો કે કેરમ, તો કેરમમાં રાઈટ કરવાનું. નીચેનામાંથી કઈ રમત રમવા ઘરની બહાર મેદાનમાં જવું પડે છે, તો શું કરે છે, હોકી. જોયું ને, પછી ઘરમાં રમાતી રમતોને ઘર સાથે અને મેદાનમાં રમાતી રમતોને મેદાન સાથે જોડો. તો આ ચિત્રમાં છે ને એ જોઈને તમારે જોડવાની છે, સમજાઈ ગયું, તમારી જાતે જોડજો, ન સમજાય તો મમ્મી પપ્પાને પૂછીને જોડી લેજો અને સરસ બધા લખી લેજો.